આ ગિફ્ટ બોક્સમાં શું હશે અનુમાન લગાવો ચોકલેટ હં પુસ્તકો હં ઘડિયાળ રમકડું કે બીજું કંઈક હા વિચારો શું આ બોક્સમાં સાયકલ હોઈ શકે ના સાયકલ મોટી છે અને બોક્સ એના પ્રમાણમાં નાનું છે આ રીતે આપણે અનુમાન લગાવતા હોઈએ છીએ સામાન્ય વ્યવહારમાં જુદી જુદી વસ્તુઓના માપ વિશે આપણે વિચારીએ છીએ આવો આપણે આ અંદાજ વિશે શીખીએ જુઓ અહીંયા એક ઝાડ દેખાય છે એ ઝાડની લંબાઈ કેટલી હશે આ ઝાડની ઊંચાઈ કેટલી હશે વિચારો અહીં આ વીજળીના થાંભલાની લંબાઈ કેટલી હશે આ લાઇટના થાંભલાની લંબાઈ કેટલી હશે આ બધી પરિસ્થિતિમાં આપણે ઝાડની લંબાઈ વીજળીના થાંભલાની લંબાઈ લાઇટના થાંભલાની લંબાઈ મીટર પટ્ટી વડે માપી શકતા નથી આ સમયે આપણે એના માપ વિશે અનુમાન કરીએ છીએ એના માટે આપણે વિચારીએ છીએ કે એ પચીસ મીટર લાંબુ હશે દસ ફૂટ પચીસ ફૂટ લાંબુ હશે એમ આપણે એના માપ વિશે અનુમાન કરીએ છીએ જુઓ આ ચિત્ર જુઓ તેમાં કેટલા ફૂલ છે કોઈ બાળક કહેશે સો ફૂલ છે કોઈ બાળક કહેશે એકસો દસ ફૂલ છે તો કોઈ બાળક કહેશે નેવું ફૂલ છે આ પરથી શું નક્કી કરી શકાય કે આ ચિત્રમાં નેવું થી એકસો દસ સુધી ફૂલ હોઈ શકે છે તેમાં બસો ફૂલ ન હોઈ શકે કે પચાસ ફૂલ પણ નહીં આ ચિત્રમાં ફૂલ છે એ ફૂલ છે તમે આ રીતે આકાશમાં ઉડતા પક્ષીઓ જોયા હશે શું તમે કહી શકશો કે ચિત્રમાં કેટલા પક્ષી છે વિચારો અહીં એક દૂધની બોટલ છે અને દૂધનું કેન છે આ દૂધના કેનમાંથી દૂધની કેટલી બોટલ ભરાઈ શકે કોઈ વિદ્યાર્થી કહેશે અંદાજીત ચાલીસ બોટલ કોઈ વિદ્યાર્થી કહેશે અંદાજીત પચાસ બોટલ અહીં શું કરીશું આપણે દૂધના કેનમાં કેટલું દૂધ સમાઈ શકશે એનો અંદાજ કરીશું અને બોટલમાં કેટલું દૂધ સમાઈ શકશે તેનો અંદાજ કરીશું એના આધારે આપણે નક્કી કરીશું કે આ દૂધના કેનમાંથી અંદાજીત ચાલીસ કે પચાસ બોટલ ભરાઈ શકશે વિદ્યાર્થી મિત્રો તમે આવા સમાચાર સાંભળ્યા હશે અને વાંચેલા છે એકત્રીસ હજાર દર્શકોએ સ્ટેડિયમમાં અને પચાસ મિલિયન દર્શકોએ ઓનલાઈન જોઈ એનો શું અર્થ થાય એ જોઈએ જોઈએ સૌથી પહેલા સમાચાર આવતીકાલે ગુજરાતના

બીજા સમાચાર છે કે ગઈકાલે રમાયેલી ક્રિકેટ મેચ એકત્રીસ હજાર દર્શકોએ સ્ટેડિયમમાં અને પચાસ મિલિયન દર્શકોએ ઓનલાઈન જોઈ એના અર્થ આપણે કાઢી શકીએ કે સ્ટેડિયમમાં દર્શકોની સંખ્યા અંદાજિત એકત્રીસ હજાર જેટલી છે સ્ટેડિયમમાં દર્શકોની સંખ્યા ત્રીસ હજાર પાંચસો હોઈ શકે એકત્રીસ હજાર પાંચસો હોઈ શકે પરંતુ પચીસ હજાર કે ત્રીસ હજાર ન હોઈ શકે એ સંખ્યા એકત્રીસ હજારની નજીક જ હોઈ શકે હવે જોઈએ અંદાજિત પચાસ મિલિયન એટલે કે ઓનલાઈન દર્શકોની સંખ્યા ઓગણપચાસ મિલિયન કરતા વધારે અથવા તો એકાવન મિલિયન કરતા ઓછી હોઈ શકે છે પરંતુ સાહીઠ મિલિયન કે ચાલીસ મિલિયન તો નથી જ કેમ કે પચાસ મિલિયન ની અંદાજિત સંખ્યા કઈ છે સાહીઠ મિલિયન અને ચાલીસ મિલિયન એ પચાસ મિલિયનથી દૂરની સંખ્યા છે એટલે અંદાજ એ ચોક્કસ મૂલ્યની નજીકનું મૂલ્ય બતાવે છે ઘરમાં કોઈ પ્રસંગની ઉજવણી કરવાની હોય ત્યારે આપણે આવનાર મહેમાનોની અંદાજિત સંખ્યા નક્કી કરીએ છીએ અને પછી તેના આધારે રસોડું તેના આધારે મંડપની વ્યવસ્થા તેના આધારે ખુરશીઓની વ્યવસ્થા એ તમામ વ્યવસ્થા વિચારીએ છીએ ઘરે જ્યારે દસ પંદર મહેમાન આવે ત્યારે મમ્મી રસોઈમાં અંદાજ કરી રસોઈ બનાવે છે દસ પંદર માણસો માટે આટલું શાક જોશે આટલી દાળ જોશે આટલો ભાત જોશે એમ અંદાજ કરીને રસોઈ બનાવે છે જો રસોઈનો અંદાજ સાચો પડે તો રસોઈ પૂરતી થઈ રહે છે અને જો અંદાજ ખોટો પડે તો રસોઈ ખૂટે તો શું થાય અને રસોઈ વધે તો વિચારો એટલે જ ચોક્કસ અંદાજનું બહુ મહત્વ છે હવે એવી પરિસ્થિતિ વિશે વિચારો કે જ્યાં ચોક્કસ ગણતરીના બદલે માત્ર અંદાજિત સંખ્યા સાથે જ અંદાજ લગાવો છો